જય માતાજી. દર્શક મિત્રો, હું આજે દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની આપણે રોજે રોજનું રાશિફળ જોઈએ છે, સાથે સાથે પંચાંગની તો વાત હોય જ છે અને સાથે તમારી એક સમસ્યાનું સમાધાન હોય છે. સમસ્યાના સમાધાન માટે તમારે અમને જરૂર સંપર્ક કરવો પડે અને એ સંપર્ક માટે અમારો ફોન નંબર નીચે આપેલો છે. કદાચ તમારી કોઈ ઘરેલું કે તમારી વ્યાપારી કે કોઈ અન્ય સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ, જાણીશું આજનું રાશિફળ અને જાણીશું આજનું ટિપ્સ. પરંતુ તે પહેલાં આજે શુક્રવારનો દિવસ છે, પહેલાં માતા અંબિકાને વંદન કરીએ. ઓમ દુર્ગે સ્મૃતા હરસ ભેતમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતમતિ વસુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારણ કાતુદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે માતાના આશીર્વાદ મેળવી શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો આજે 29 ડિસેમ્બર 2023 શુક્રવારનો દિવસ છે. આજે માગસર વદ બીજ તિથિ રહેશે સવારે 8 વાગ્યા સુધી, ત્યારબાદ ત્રીજ તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે પુષ્ય રહેશે અને યોગ જે છે એ વૈધૃત રહેશે, કરણ વણિજ રહેશે. એ 20:49 સુધી રહેશે અને ત્યારબાદ ભવકરણની શરૂઆત થશે. આજની રાશિ કર્ક રહેશે, એટલે કર્ક એટલે ડ અને હ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનો, જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે અવકાશ મંડળની અંદર એક વસ્તુ બની રહી છે, સૂર્ય મહારાજ પૂર્વાષાઢા નક્ષત્રમાં આજે પ્રવેશ કરવાના છે અને એ પ્રવેશ જે છે એ ખરેખર સમાજ માટે અને સોસાયટી માટે સારું રહેશે, કારણ કે એ પ્રવેશથી કોઈ નુકસાન કે એવું કંઈ થવાનું નથી. ઓકે, હવે આપણે ચર્ચા કરીશું આજના રાશિફળની અને પછી જાણીશું કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારા માટે શું રહેશે આજની ટીપ. શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે. ખર્ચનું પ્રમાણ આજે વધશે, એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેઇન ઉદ્દેશ્ય હોવું જોઈએ. બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે. થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે, એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી. આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી, કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે ખર્ચો તો વધશે. આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું, સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે, વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું. ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે. વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે, આવકના સ્ત્રોત તમારા દેખાય છે. આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે, પણ ખરેખર આવશે નહીં, એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે. તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે, પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે. બીજું, નવો વ્યાપાર કે બિઝનેસ તમારો કરવાના મૂડની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈ
ની સાથે તમારે વિવેક ત્યાંથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે. પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું. અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે. વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે. ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો. આ કરવાથી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. કામકાજમાં પણ તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે. એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે. સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે. નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે. પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગૂંઠીમાં પડવાની જરૂર નથી. હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે. એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે. પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે. એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે. તો શું કરશો? તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ચોથી રાશિ કર્ક રાશિ છે. કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે. ભાગ્ય પણ તમારો સાથ આપે છે. વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે. ખોટા લોકોની સાથે વાતાગૂંઠીમાં પડવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે. પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે. વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે. કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો રહેશે. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે. નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે. આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી. વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશો. શું કરશું આપણે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશું અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે. પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે. જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે. વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે. જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી.
સાવધાન રહીને કામ કરજો. કોઈને પૈસાનું ઉછીને આપવા હોય તો સાચવીને આપજો. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે, એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે. તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો. વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો. શું કરશો તમે? તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરવે નમઃ મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો, સારામાં સારું રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી, એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે. ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે. કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે, એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે. તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો, પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે. ઉપાય તરીકે આજે તમારે શું કરવું? તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી. અને ખાસ તમારે આજે એક કામ કરવું પડશે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ નય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય, પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે, એટલે ટૂંફણ થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવો, થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે. ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે, પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે. વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે, સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે. તમારા મનની અંદર જે મુરાદો છે એ મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે, મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ ભઢફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારા અને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે. નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે, ઘરેલું વાતાવરણ પણ સારું રહેશે, વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે, નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે, પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે. કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ ભી વ્યસન હોય એને એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે, નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા ધંધા તમારા દેખાય છે. આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે. કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી, માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે. ખોટી વાતાગૂઠી કરી ખોટી ચર્ચા ચર્ચી કરવાનો કોઈ મતલબ નથી.
આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર ભેરાયેલી છે. સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો. એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો, દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ. ઘસસા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે. સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે. તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે. તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો, એ કાર્ય પૂર્ણ થશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે, પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ચણભણ થાય એવી સંભાવના પણ બને છે. વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે. જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ, તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. ચાલો મિત્રો શું કરશો તમે, તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ. ગ્રહમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ ચ છ છ દ છ દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે. કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો. બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી. ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે, કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે. હા, ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો. સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે, વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે, પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે. નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે. શું કરશો તો ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે આજની ટીપ વિશે, એટલે આજનું સમસ્યાનું શું સમાધાન રહેશે. કેટલાક લોકો મને પૂછતા હોય છે વારંવાર અવારનવાર કે શાસ્ત્રીજી કઈ રીતે આપણે ગ્રહોનું સમાધાન કરવું, ગ્રહોની ઉપાય કરવા. તો એની અંદર સૌથી મહત્ત્વનો ઉપાય શું, ઘણી વખત લોકો રેમેડીઝ બહુ આપે. તમે યુટ્યુબ ખોલો એટલે તમને રેમેડીઝનો ભરમાર મળી, આમ કરી દો એટલે આમ થઈ જશે, આમ કરી દો એટલે કરોડ રૂપિયા આવશે, આમ કરો એટલે લાખો રૂપિયા આવશે. આ બધી વાતોને સાંભળીને તમારું પણ મન, મને એવું લાગે છે કે થોડું વિચલિત થઈ જાય છે. ખરેખર એવું નથી. કોઈ પણ ગ્રહો, પ્લેનેટ્સ આર ધ સિચ્યુએશન ઓફ ધ સ્કાય. જે મેદની વિશ્વ છે એની સિચ્યુએશનમાં જે પ્લેનેટ્સ જ્યાં બેઠા છે, જે ગ્રહો જ્યાં બેઠા છે, એ ગ્રહો ઉપર જ આખો આધાર છે. જ્યારે તમારે બાળક જન્મ લે છે, એની નાળ કપાય છે, એટલે દેટ મીન્સ દેટ ઇઝ ધ ટાઈમ ઓફ હિઝ બર્થ. એના ટાઈમ, એનો બર્થનો, જન્મનો સમય છે. એ સમય પ્રમાણે જે ગ્રહો કે જે નક્ષત્રો કે જે તારાઓ એ દિવસે હતા, જે સમય હતો, એ જ તમારા માટે ઉપયોગી કહેવાય. એના સિવાય કશું ઉપયોગી નથી. એના ઉપરથી જ આપણે કુંડળી બનતી હોય છે. અને એ કુંડળી જે આપણે બનાવીએ એ ભાગ્ય આધારિત હોય. કોઈ બી કામ તમારું ભાગ્ય વગર થતું નથી. એટલે જ તો શાસ્ત્રમાં કહેલું છે ભાગ્યમ ફલત સર્વદા અને વિદ્યાને જ પૌરુષમ. વિદ્યાને પૌરુષ કંઈ ફળતું બળતું નથી. આ બધી વાતો છે. ભાગ્યમ ફલત વલની, કેવલ ભાગ્ય ફરે છે. ઘણી વખત લોકો કર્મનો સિદ્ધાંતની બૂમ પાડે છે. ગીતાએ પણ કહેલું છે કર્મ, જે રામાયણમાં તુલસીદાસે બી કહ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કો કરતર ભળાવે શાખા, કર્મ ને વાધિકારસ્તે મા ફલેશું કદાચ ન.
આ બધી વાતો જે કરેલી છે, પરંતુ એની બધાની આગળ કોણ છે? ભાગ્ય છે. જો ભાગ્ય હોય ન હોય તો તમારું કશું ના થાય. કોઈ કર્મ કામમાં આવતા નથી, કોઈ વિદ્યા કામમાં આવતી નથી, કશું આવતું નથી. દુનિયાની અંદર ઘણા મોટા મોટા વિદ્વાનોને જોઈ લો તો કદાચ હું માનું છું ખાવાના સાંસા છે અને અંગૂઠા છાપ માણસો, ને ત્યાં MBA ને MCA કરેલા છોકરાઓ નોકરી કરી રહ્યા છે. તો અહીંયા વિદ્યાની વાત ક્યાં આવી? જેને કોઈ નોલેજ નથી એને ત્યાં સર્વિસ ચાલી રહી છે, અને જેને નોલેજ થઈ એને સર્વિસ કરવી પડે છે. એટલે આ વસ્તુ છે મિત્રો. એટલે ભાગ્યમ ફલત સર્વધારણ વિદ્યાને જ પૌરુષમ. કોઈ પણ ગ્રહનું નિરાકરણ શું? કોઈ બી તમારો ગ્રહ નડે છે તો એના માટેનો રસ્તો શું? આપણે શું કરવું જોઈએ? અમે લોકો બતાવીએ છીએ કામ કરી નાખો, તેમ કરી નાખો, આટલી પૂજા કરો, આટલા હવન કરો. આ બધી વાત બરાબર છે, કેમકે હવન સુધીની વાતો તો સાચી છે, ખોટી નથી બહુ. પરંતુ મિત્રો, ત્રણ જ મેઇન વસ્તુ છે. કોઈ બી તમારા ગ્રહો હોય કે તમારા નક્ષત્રો હોય, એને શાંત કરવા માટેના ત્રણ રસ્તા છે. માસ્ટર ચાભી ગણો કે માસ્ટર ચાભી, કે તમે જે બી ગણતા હો ગણી લો. હવે તમને પ્રશ્ન થશે કે શું છે એ ત્રણ? બધા તલપાપડ થઈ ગયા છો કે અત્યારે હાલ જ આપણે પતાવી દઈએ? કશું ના થાય. સૌથી પહેલાં તો જે ગ્રહ છે, દાખલા તરીકે ગુરુ છે, તો ગુરુ નડી રહ્યો છે તમને, શા માટે નડી રહ્યો છે એનું રીઝન જાણો. જો ગુરુ નડી રહ્યો છે તો એનો મંત્ર જાપ કરો. મંત્ર જાપ જાતે કરો અથવા સંકલ્પિત કરીને બ્રાહ્મણ પાસે કરાવો. ઘણા લોકો કે જાતે કરવાથી ફળ વધારે મળે, પણ હવે કોઈ માણસ ભણેલો ઓછો છે અથવા એની પાસે સમય નથી, તો શું એણે મંત્ર નહીં કરવાના? એણે કરવાના. એકાદ માળા કરો, ઓછી કરો, બાકી એનું અનુષ્ઠાન ટાઈપની જે માળા હોય એ બ્રાહ્મણ જોડે કરાવો. પછી તમારો પ્રશ્ન આવે છે એનું, એ પત્યા પછી દાન આપવાનું. જે બી ગ્રહ હોય, દાખલા તરીકે તમારો ગુરુ છે ના ખરાબ છે, તો એના માટે તમારે દાન આપવાનું છે. પણ દાન માટેની મારી થિયરી જે છે એવી છે કે જે ગ્રહો જ્યાં બેઠા હોય એ સ્થાન જેના ઘરમાં બેઠા હોય એને દાન આપવું જોઈએ, એનું દાન આપવું જોઈએ. અને જે ગ્રહ અંદર મંત્ર બેઠો હોય ગ્રહ, એના મંત્રોના જાપ કરવા જોઈએ. પછી રત્ન પહેરવું બી આવે છે. લોકો રત્ન નથી પહેરતા, ઘણી વખત પહેરાવે છે, હું તો નથી બહુ પહેરાવતો, પણ પહેરાવવું જોઈએ. તો રત્ન બી પહેરવું જોઈએ. એ પણ તમારા માટે સારામાં સારો રસ્તો કહેવાય. બાકી પછી ઘરે તમે પેલું લોટામાં પાણી મૂકીને સૂઈ જાઓ ને એ બધી વાતો છે ને ભાઈ, એ બધી એ ટોચકા તરીકે ગણાય છે. દેટ વોઝ નોટ ધ રેમેડીઝ, This is the remedy. Actually remedy છે એના મંત્રો, એના દાન, એના માટેનું ક્રિયા, એની જે બી તમે દાન આપી શકતા હોય કરો, તો એ વસ્તુ તમારા માટે સારામાં સારી હોય છે. રત્ન પહેરવું બી સારું હોય છે. રત્ન વિશે હું વિડીયો બનાવીશ તમને, પરંતુ જે આ પ્રોગ્રામમાં હું બતાવીશ તમને નેક્સ્ટ ક્યારેક જ્યારે પ્રોગ્રામ આવશે. તો પણ આ બધી વસ્તુઓ તમારે સમજવી જોઈએ કે જ્યારે તમારામાં ગ્રહોની તકલીફ છે તો ગ્રહોનું મંત્ર જાપ કરો, ગ્રહોના દાન આપો, ગ્રહોનું રત્ન ધારણ કરો. તો એનાથી તમારા ભાગ્ય બદલાતું નથી, એટલું યાદ રાખજો મિત્રો. કદી ન બદલાય. દાખલા તરીકે કોઈ બી વસ્તુ થઈ, કોરોના આવ્યો તો શું? કોરોનામાં મરવાવાળા મર્યા જ. અત્યારે બી પાછો ચાલુ થયો છે તો મરવાના જ છે. પણ કોઈ મદદ કરનાર કોણ? કોઈ બચાવી શકશે? તો ના બચે. તો તમે કેવી રીતે માની લીધું કે આપણું ભાગ્ય? અરે ભાગ્ય શું? એ ભાગ્ય જ આવે. ભાગ્યમાં લખેલું છે મરવાનું, એટલે મરવાનું જ છે. વાહન ચાલી રહ્યું છે, એ બધા ચાલી રહ્યા છે, તો એમને એમ કોઈ રોકી થોડી શકે છે. સૂર્ય ઉદિત થાય છે એને કોઈ રોકે છે? તમે અભ્યાસ કર્યો તમારી નોકરી કરવાને એને કોઈ રોકે છે? તમારા ભાગ્યમાં છે, નોકરી કરશો, નહીં હોય તો નહીં કરો. આ સીધી ગણિત છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ગ્રહોના દાન,
ગ્રહોના મંત્રોના જાપ અને એના રત્નોનું ધારણ કરવું આ પ્રમુખ ત્રણ વસ્તુઓ કોઈ પણ ગ્રહને શાંત કરવા માટે કરી શકાય છે. અને કહેવાય છે કે મહામૃત્યુંજયનો મંત્ર સૌથી શ્રેષ્ઠ છે, એટલે એ અવશ્ય કરવું જોઈએ. કારણ કે ભાવે હું મેટ શકે ત્રિપુરારી, જો તમારા ભાગ્યને બદલવું હોય તો ત્રિપુરારીની શરણમાં જાઓ, ભગવાન શિવની શરણમાં જાઓ. તો ચાલો મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.